सम नंबर 20 मीत अने नील ये बन्ने भागीदारों त्याग करेला थे तो मीत नो त्याग अने नील नो त्याग मीत जीत अने नील त्रण भागीदारों छे पर एमाथी त्याग खाली मीत अने जीत नील बेज करे छे तो त्याग नो प्रमाण शोधवा माटे मीत नो त्याग 1/8 आपेलो छे अने नील नो त्याग 1/24 आपे छे बन्ने ना छेद सरखा करवा माटे आना छेद मां 24 छे आना छेद मां पण 24 लावा पड़े तो बन्ने ने 3 वडे गुणवा पड़े एटले 3 × 3 कर्या तो अंशने ने छेदने 3 वडे गुणता त्याग नो प्रमाण मळे छे 3/24 अने 1/24 बन्ने भागीदारी करेल त्याग मळी गया तो त्याग नो प्रमाण 3/1 थई जशे कोनो त्याग तो मीत अने नील मीत अने नील नो त्याग नो प्रमाण मळशे હવે ધ્યાન આપો નવા ભાગીદારનો ભાગ રકમમાં નથી આપ્યો તો નવા ભાગીદારનો ભાગ હીર છે હીરનો નવો ભાગ બરાબર જે બંને ભાગીદારે જે ત્યાગ કર્યો છે એનો સરવાળો તમારો જવાબ કહેવાય તો મીતનો ત્યાગ વત્તા નીલનો ત્યાગ મીતનો ત્યાગ છે 3/24 અને નીલનો ત્યાગ છે 1/24 છેદ સરખા એટલે અંશનો સરવાળો થાય તો 3 × 4 4/24 આ તમારા નવા ભાગીદાર ભાગ છે હીરનો ભાગ મળી ગયો ₹10,000 10,000 × 3/4 × 1/4 નવા ભાગીદારની મૂડીને પાયાની મૂડી કરી બાકીના ભાગીદારની મૂડીને શોધવાની છે અને શોધવા માટે તમારે નવું પ્રમાણ જોઈએ રકમમાં તો નવું પ્રમાણ શોધવાની ગણતરી અહીંયા જો મીત જીત અને નીલ ત્રણ ભાગીદારો હતા એમનું જૂનું પ્રમાણ હતું 3/2/1 કોણે ત્યાગ કર્યો તો મીતે ત્યાગ કર્યો 3/24 અને નીલે ત્યાગ કર્યો 1/24 હવે નવા પ્રમાણનું સૂત્ર નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ તો જેણે જેણે ત્યાગ કર્યો છે એની ગણતરી આપણે પહેલા કરી લઈએ છે તો મીતનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ છે 3/6 -3/24 હવે લસાઅ 24 છે તો છેદમાં 24 લાવવા માટે 6 ગુણ્યા કેટલા કરીશું 24 હશે તો 6 ગુણ્યા 4 કરીશું અંશ અને છેદ બંનેમાં સરખા વડે ગુણીશું તો 3 ગુણ્યા કેટલા થશે તો 12 3 × 4 = 12 -3/24 એટલે 9/24 આ તમારું મીતનું નવું પ્રમાણ થશે હવે નીલનું નવું પ્રમાણ જીતે કશું નથી કર્યું તો જીતને આપણે પછી લખીએ છીએ નીલે ત્યાગ કર્યો એટલે નીલની ગણતરી વહેલી કરીએ છીએ આપણે નીલનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ તો 1/6 -1/24 લસાઅ 24 આવે છે 6 × 4 એટલે 24 થાય તો 4 × 4 -1 3/24 જીતનું નવું પ્રમાણ જીતનું નવું પ્રમાણ તો જીતનું જૂનું પ્રમાણ આપ્યું છે 2/6 એને કોઈ ત્યાગ નથી કર્યો તો કશું નથી કરવાનું આ બંનેના છેદમાં 24 છે તો એના છેદમાં પણ 24 લાવવા પડે તો 24 લાવવા માટે છેદને 6 ને કેટલા વડે ગુણવા પડે તો 6 ને આપણે 4 વડે ગુણવા પડે તો છેદને કેટલા વડે ગુણીએ અંશને પણ એટલા જ વડે ગુણવાના એટલે તમને ભાગ મળી જાય 8/24 હીરનો ભાગ તો આપણે ગણ્યો તો જ અહીંયા કે હીરનો ભાગ બરાબર 4/24 લખી નાખ્યા હવે બધા ભાગીદારોને આપણે વ્યવસ્થિત નામ પ્રમાણે નંબર પ્રમાણે ગોઠવી દઈએ તો મીત જીત નીલ અને હીર એમ 4 ભાગીદારો છે નામ લખી દીધા અમિતનો ભાગ 9/24 જીતનો ભાગ 8/24 નીલનો ભાગ 3/24 અને હીરનો ભાગ 4/24 એટલે નામ પ્રમાણેની ગોઠવણી કરવાની છે દરેકના છેદમાં 24 આપેલા છે લસાઅ થશે 9 લસાઅ 24 છે એટલે પ્રમાણ થશે તમારું 9:8:3:4 એટલે 9:8:3:4 આ પ્રમાણ થયું હવે હીરની મૂડીને પાયાની મૂડી ગણી તો હીરની મૂડી આપી છે ₹50,000 હવે હીરની મૂડીને પાયાની મૂડી ગણી બાકીના ભાગીદારની મૂડી શોધવાની ગણતરી છે હવે એની ગણતરી અલગ અલગ મેથડથી થાય છે પણ સૌથી સહેલી મેથડ તો હીરની મૂડી 50,000 હીરનો ભાગ છે 4 વેચી નાખો કેટલા આવે તો કે 12,500 જે જવાબ મળ્યો એ વડે બધાને ગુણી નાખો તો 12,500 × 9 12,500 × 8 જો 12,500 × 9 કરીએ એટલે મીતની મૂડી આવે 1,12,500 12,500 × 8 કરીએ એટલે 1,00,000 જીતની મૂડી મળે 12,500 × 3 કરીએ એટલે 37,500 નીલની મૂડી મળે અને
ગીરની મૂડી તો આપણે આપેલી છે. આ સૌથી સહેલી મેથડ છે, બીજી બધી મેથડો પણ છે, બેસ્ટ મેથડ આપણી આ છે. તો આ તમારી પાઘડીની અને મૂડીની ગણતરી થઈ. બાકી આગળ લાવ્યા મિતની મૂડી 1 લાખ, જીતની મૂડી 75,000 અને નીલની મૂડી 50,000. ચલો સામાન્ય નામાં 3:2:1 આપણું જૂનું પ્રમાણ છે, તો 3:2:1 માં આપણે વેચીશું. તો સામાન્ય નામત ને આપણે વેચીએ કેટલી રકમ છે, તો એ 12,000 છે. 3:2:1 એટલે 6 × 2 = 12,000 એટલે અહીંયા 6,000, 4,000 અને અહીંયા 2,000. ચલો રોકાણ અનામત ની ગણતરી કરતા પહેલા રોકાણ નો હવાલો સોલ્વ કરી દેવાનો. તો રોકાણો 60,000 આપેલા છે, ચલો હવાલો નીચે લખો. રોકાણની બજાર કિંમત 52,000 ચોપડે લાવવાની છે, એટલે ચોપડે 52,000 કિંમત આપણે લાવવાની છે. તો વધારો થયો ઘટાડો થયો, તો અહીંયા ઘટાડો થયો 8,000. રોકાણમાં ઘટાડો, ઘટાડો નુકસાન કહેવાય. તો ક્યારેક કોઈ પણ નુકસાન હોય તો તમારે તમારી પાસે જે અનામત પડ્યું એમાંથી વસૂલ કરવાનું છે. આપણી પાસે રોકાણ અનામત 20,000 છે, 20,000 માંથી આપણે 8,000 રૂપિયા વસૂલ કરીએ, તો 20 માંથી 8,000 વસૂલ કરીએ તો વધ્યા કેટલા, તો 12,000 રૂપિયા એ ભાગીદાર વચ્ચે વેચવાના. વધે તો વેચવાના, ઘટે તો નુકસાન ગણાય. તો રોકાણ અનામત, રોકાણ અનામત 12,000, એટલે ફરી પાછી વેચણી કરી લે 6,000 જૂના પ્રમાણમાં, 6,000, 4,000 અને 2,000 આવશે, બરાબર. ચલો એના પછી કારીગર વળતર અનામત, એમાં પણ હવાલો છે. કારીગર વળતર નો 18,000 નો દાવો મંજૂર, જેટલો દાવો હોય પેલા મૂડી બાબત લખી કાઢ્યો. કારીગર વળતર નો દાવો, કારીગર વળતર નો દાવો છે 15,000 રૂપિયા, સોરી કારીગર વળતર નો દાવો છે 18,000 રૂપિયા. તો 18,000 રૂપિયા લખી નાખીએ. ઓકે, અહીંયા વળતર અનામત 15,000 હતું, હવે દાવો 18,000 છે, પણ અનામત આપણી પાસે 15,000 છે, એનો મતલબ 3,000 રૂપિયા ખૂટે છે, નુકસાન છે. નુકસાન ક્યાં લખાય, તો પુનઃ મૂલ્યાંકન ખાતાને ઉધારવાનું. કારીગર વળતરના દાવા પેટે, તો કારીગર વળતર અનામત ખાતે એવું લખો ચાલશે. કારીગર વળતર અનામત ખાતે 3,000 ખૂટે છે, તો 3,000 રૂપિયા નુકસાન ગણાશે. તો 3,000 રૂપિયા. ચલો એના પછી કારીગર નફાપાક ભંડોળ 35,000 રૂપિયા દેવું છે, મૂડી બાજુ લખી કાઢો. કારીગર નફા ભાગ ભંડોળ 35,000. ચલો એના પછી કામદાર બચત ખાતા, એ પણ આપણું દેવું છે. તો કામદાર બચત ખાતા લખી નાખો, કામદાર બચત ખાતા 40,000. જો કારીગર નફા ભંડોળ આપણું દેવું હોવાથી, કારીગર નફા ભંડોળ 35,000 મૂડી દેવા બાજુ લખ્યા, અને કામદારના બચત ખાતા પણ દેવું હોવાથી મૂડી દેવા બાજુ આપણે 40,000 રૂપિયા લખ્યા છે. લેણદારોમાં કોઈ હવાલો નથી, એટલે લેણદારો 12 મૂકી દઈએ, 23,000 રૂપિયા લેણદારો, 23,000. ચલો એના પછી મકાન 1 લાખ, મકાન 1 લાખ એમાં હવાલો છે. મકાન 1 લાખ એની અંદર મકાનની કિંમત કેટલી ગણવાની છે, તો મકાનની બજાર કિંમત 1,26,000 ચોપડે લાવવાની છે. તો 1,26,000 કિંમત ચોપડે લાવવાની છે, એટલે વધતા વધારો થયો, તો વધારો 26,000 થયો, બરાબર. વધારો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ, મકાન ખાતે 26,000 રૂપિયા. ચલો પછી યંત્રો 80,000, યંત્રો 80,000 છે, અને યંત્રોની બજાર કિંમત 60,000 ગણવાની છે. યંત્રોની બજાર કિંમત તમારે 60,000 ગણવાની છે, એનો મતલબ ઘટાડો થયો 20,000 રૂપિયાનો. અને ઘટાડો ક્યાં લખાય, તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, યંત્રો ખાતે 20,000. ચલો એના પછી રોકાણ નો હવાલો આપણે સોલ્વ કરી લીધો. દેવાદારો 40,000 છે, દેવાદારોમાં કોઈ હવાલો નથી, તો દેવાદારો 40,000 બહાર મૂકી દઈએ. ચલો એના પછી સ્ટોક છે, તો સ્ટોકમાં પણ કોઈ હવાલો નથી, તો સ્ટોક 64,000 રૂપિયા મૂકી દઈએ.
અને રોકડ રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવ્યા 26,000 રૂપિયા एक मिनट हो चलो हम अपने आगे की गणना शुरू करिए चलो अभी सुधी कोई डाउट हो तो कोई कोई तकलीफ हो तो पूछ ही लो सारू चलो शुरू करिए मीत पहलो छे मीत ने तपा त्याग नु प्रमाण खबर छे पागड़ी नु मूल्यांकन 60,000 करो पागड़ी 10,000 रुपया थी पागड़ी नोध याद करो चलो शू हती पागड़ी नोध रोकड़ खाते उधार दे पागड़ी ना प्रीमियम खाते रोकड़ खाता ने उधार बाजू पागड़ी ना प्रीमियम खाते 10,000 જેની આપણે આગળ ગણતરી કરી ચૂક્યા છે અને પાગડી ના પ્રીમિયમ ખાતે ઉધાર દે ભાગીદાર ના મૂડી ખાતે જમા એટલે કે પાગડી ના પ્રીમિયમ ખાતે પાગડી ના પ્રીમિયમ ખાતે અને જૂનો પ્રમાણ આપેલું ત્યાગ નું પ્રમાણ 3:1 એટલે 7500 અને 2500 જીતે કોઈ ત્યાગ નહોતો કર્યો એટલે જીતમાં કંઈ નહીં મળે જીતને ચલો એના પછી ત્રીજો હવાલો છે ચોથો હવાલો છે બધું કમ્પ્લીટ છે બધા હવાલા પૂરા થઈ ગયા હવે હીરની મૂડી ને પાયાની મૂડી ગણતરી કરી એ ખરી એકવાર મૂડીનો ટોપિક લખી કાઢું છું કે મૂડી શોધવાની છે નવા પ્રમાણમાં તો મૂડી શોધવા માટે 50,000 રૂપિયા પાયાની મૂડી છે તો 50,000 ભાગે 4 ભાગ આપે જો ભાગી નાખો 50,000 ભાગે 4 એટલે કેટલા 12,500 હવે જે રકમ મળી છે એના વડે બધાના ભાગને ગુણો એટલે જવાબ આવી જાય સૌથી સહેલી મેથડ છે તો 12,500 ગુણ્યા 9 કરો એટલે મિતની મૂડી આવે 12,500 ગુણ્યા 8 કરો એટલે જીતની મૂડી આવે અને 12,500 ગુણ્યા 3 કરો એટલે નીલની મૂડી આવે હીરની મૂડી તો આપેલી છે મૂડી મળી ગઈ છે હમણાં આપણે ટોટલ કરીએ અને પછી અહીંયા લખીએ ત્યારે બાકી આગળ લઈ ગયા તરીકે આ મૂડી લખી નાખવાની છે તમને મૂડી મળી જ ગઈ છે અહીંયા બાકી આગળ લઈ ગયા તરીકે તમે મૂડી લખી જ નાખો મિતની મૂડી 1,12,500 જીતની મૂડી 1,00,000 નીલની મૂડી 37,500 અને હીરની મૂડી 50,000 હવે આ મૂડી રાખવા માટે જરૂરી રકમની અસર રોકડ ખાતે આપણે એવું લખ્યું છે એટલે પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કર્યું જમા બાજુનું ટોટલ 26,000 આવે છે 26,000 માંથી આપણે 23,000 માઇનસ કરતા 3,000 નફો આવે નફો આપણે 3:2:1 ના પ્રમાણમાં વહેંચીએ જૂના પ્રમાણમાં એટલે 1500 1000 અને 500 આવે છે એ નફાની બીજી વહેંચણી મૂડી ખાતાની જમા બાજુ તો નફાને મૂડી ખાતા જમા બાજુ ટ્રાન્સફર કર્યો એ પુનઃમૂલ્યાંકન ખાતે 1500 હવે ટોટલ કરવાના તો મૂડી ખાતાને ટોટલ કરીએ તો મિતનું જમા બાજુનું ટોટલ વધારે છે 1,21,000 એ જ રકમ તમારે અહીંયા લખવાની 1,21,000 એમાંથી 1,12,500 બાદ કરતા 8,500 રૂપિયા આવે અને જે તફાવતી રકમ આવે તે રોકડ ખાતે લઈ જવાય એવું આપણે હવાલામાં લખેલું છે તો હવે અહીં આપણે લખ્યું રોકડ ખાતે એની બીજી ક્રોસ એન્ટ્રી પછી મૂકીએ વધારે ટોટલ થાય એટલે ચલો પછી જઈમી જીતમાં તો જીતમાં ઉધાર બાજુ ટોટલ વધારે છે 1,00,000 રૂપિયા તો અહીંયા 1,00,000 રૂપિયા લખ્યા એમાંથી બધી રકમ માઇનસ કરતા ડિફરન્સ આવે છે 16,000 રૂપિયા તો રોકડ ખાતે 16,000 નીલમાં જમા બાજુ ટોટલ વધારે છે 57,000 એ આપણે લખ્યું 57 તો ડિફરન્સ આવે છે 19,500 રૂપિયા અને હીરમાં બંને બાજુ ટોટલ સરખું છે એમાં કોઈ ડિફરન્સ છે નહીં તો આ 16,000 8,500 અને 19,500 આ બધાની ક્રોસ એન્ટ્રી મૂકવાની બાકી છે ચલો રોકડ ખાતાની જમા આ જમા છે તો રોકડ ખાતામાં ઉધાર બાજુ ત્યાં લખો જીતના મૂડી ખાતે જીતના મૂડી ખાતે 16,000 જીતના મૂડી ખાતે 16,000 અને અહીંયા બંને ઉધાર બાજુ છે આપણે લખવાનું જમા બાજુ મિતના મૂડી ખાતે 8,500 અને નીલના મૂડી ખાતે
19,500। चलो हमें मूड़ी पड़ी गई है, मूड़ी लखी नाखो भागीदारों की आखरनी मूड़ी मीत जीत नील अने हीर। मीत नी मूड़ी है 1,12,500, जीत नी मूड़ी है 1,00,000, हीर नी मूड़ी है 37,500, सॉरी नील नी मूड़ी है 37,500 अने हीर नी मूड़ी है 50,000। तो टोटल करी 1,2,3,00,000 रुपया टोटल थसे। હવે રોકડ ખાતું બંધ કરીશું તો રોકડ ખાતામાં ઉધાર બાજુનું ટોટલ આપણને મળે છે 1,02,000। 1,02,000 માંથી 8,500 અને 19,500 બાદ કરતા 74,000 રૂપિયા ડિફરન્સ મળે છે। 1,02,000 રૂપિયા ટોટલ છે કે લખો બાકી આગળ લઈ ગયા। बाकी आगे ले 74,000 रुपया अहीं रोकड़ सिलक लखो 74,000। हवे बन्ने बाजू टोटल टैली करो एटले दाखलो आपणो पूरो थशे तो टोटल थशे 4,16,000 रुपया की टोटल आवे छे। टैली करी लेजो एटले ख्याल आवी जाय 4,16,000। बन्ने बाजू टोटल टैली करो 4,16,000।